धांगध्रामां हड़काया श्वाने लोकोने भर्या बचका। धांगध्राना नवयुग रोड सहित विस्तारोमां हड़काया श्वाने 15-20 लोकोने बचका भर्या छे। तमामने सारवार अर्थे धांगध्राणी सरकारी होस्पिटल खाते खसेड़वामां आव्या छे। वधु सारवारनी जरूर होता सुरेन्द्रनगर तथा अमदावाद खाते रिफर कराया। स्टोरी रिपोर्ट बाय दिनेश गांवा साथे जयेश कुमार झाला, धांगध्रा। धांगध्रा शहरी विस्तार में क्लब रोड तेमज नवयुग रोड विस्तार में एक हड़काया कूतरा द्वारा आश्रे 19-20 व्यक्ति ने कड़वामां आवेल अने एना कारणे एने सरकारी हॉस्पिटल तात्कालिक सारवार आपवामां आवेल, जे प्राथमिक सारवार आपेल। परंतु खूब ज हड़कायुं कूतरुं होय अने अति गंभीर रोग थाय एवुं होय जेथी वेक्सिन धांगध्रा सरकारी हॉस्पिटलमां पण ना होय, जिल्ला लेवलमां पण छेल्ला घणा समयथी आ वेक्सिन नथी, जेना कारणे जिल्लामां अनेक કૂતરાના કડવાના હડકાયા કૂતરા કડવાના બનાવો જે બનતા હોય છે, જે વેક્સિન ન હોવાના કારણે ખૂબ ગંભીર પરિસ્થિતિ ઉદ્ભવ થતી હોય છે, જેના કારણે આજે જે 20-20 વ્યક્તિ છે એને છેક અમદાવાદ સુધી રિફર કરવામાં આવેલા છે। તો સરકારશ્રીને મારો અનુરોધ છે કે તત્કાલિક આ વેક્સિન સુરેન્દ્રનગર જિલ્લાને ધાંગધ્રાને પ્રોવાઈડ કરવામાં આવે, જેથી આવા બનાવો જે બને છે એને અટકાવી શકાય અને તત્કાલિક પબ્લિકને સારવાર મળી શકે એવો અનુરોધ છે મારો। ભાઈ સોલંકી, ધાંગધ્રા। સવારે 8 વાગે સોની તળાવડીમાં કૂતરા 8-10 જણાને કરડ્યા છે, સરકારી હોસ્પિટલમાં લાવ્યા છીએ બધાને દર્દીને, એને સરકાર સુરેન્દ્રનગર જિલ્લામાં વેક્સિન નથી, સુરેન્દ્રનગર મોકલવાનું કીધું કે વેક્સિન નથી અને અમદાવાદ હોસ્પિટલને લાવવાનું કહે છે, અને તંત્રને વિનંતી એ કે આવીની તાત્કાલિક સુવિધાની નમ વિનંતી કરે આવે કે દવાખાનમાં વેક્સિનની કોઈ સુવિધા નથી ધાંગધ્રા સરકારી દવાખાનમાં, અને સુરેન્દ્રનગર નથી વેક્સિન, રાજકોટ કહે છે, અમદાવાદ કહે છે, જામનગર કહે છે, માણા કે પોઝિશન નથી પૈસાની, તાત્કાલિક સરકારને નમ્ર વિનંતી કે પૈસા ક્યાંથી લાવે, ગરીબ માણા હોય 10 જણાને કહેડાય, સોની તળાવડી, બાંભાશેરી, રાજકમલ ચોક, શક્તિમાનું મંદિર, આવા બધાને કહેડાય, અને અહીંયા હોસ્પિટલમાં અમે રિક્વેસ્ટ કરી તો હોસ્પિટલવાળા એમ કહે છે સુરેન્દ્રનગર લઈ જાઓ, સુરેન્દ્રનગરવાળા કે અમારે આગળ વેક્સિન નથી, ટીબી હોસ્પિટલમાં ડાક ફોન કર્યો, ગાંધી હોસ્પિટલમાં બધે નથી વેક્સિન, એના માટે અમને સરકારને નમ્ર વિનંતી જલ્દી જલ્દી રસીની સુવિધા કરે, નમ્ર વિનંતી। ગૌ સેવા દાન એ જ શ્રેષ્ઠ દાન। તારીખ 29-10-2024 ધનતેરસ, આસો વદ તેરસ થી હોળી ફાગણ સુદ પૂનમ સુધી બીમાર અપંગ અબોલા જીવોને સવારના શીરો મીઠાઈનું જમણ એક ટાઈમના રૂપિયા 5,100, સાંજના ખોળ ભૂસો અને સૂકો ચારોનું જમણ એક ટાઈમના રૂપિયા 5,100, પાંગડા ઘરના સમસ્ત જીવોને સવારના એક ટાઈમ શીરો જમણના રૂપિયા 15,000, સાંજના ખોળ ભૂસો અને સૂકો ચારાનું જમણ એક ટાઈમના રૂપિયા 15,000, આપના ઘરમાં જન્મદિવસ, લગ્ન દિવસ, વડીલોની યાદોનું દિવસ, આપના ઘરે લગ્ન પ્રસંગે અથવા તો અન્ય શુભ પ્રસંગે માતાજીના નૈવેદ્ય જુહારમાં આપ અબોલા જીવોને જરૂર યાદ કરશો, ભૂતળીનો સૂકો ચારો અને નીલા ચારાની નીણ આવકાર્ય। ખાસ નોંધ, એક ગાયને 11,000માં દત્તક લેનારનું તેમજ 15,000 જમણના દાતાનું નામ એક વર્ષ સુધી ગૌશાળાના બોર્ડ તકતી ઉપર રાખવામાં આવશે। તલકચંદ લીલાધર દેઢિયા, મણીલાલ ભાણજીભાઈ અમૃત્યા, કિરીટસિંહ ખુમાનસિંહ જાડેજા, કલ્યાણજીભાઈ ગાજપરિયા, જીવદયા ગ્રુપ પિયાવા માંડવી, હરિસિંહ ભીખુભા જાડેજા, પોપટલાલ મગનલાલ કુરિયા, વિક્રમસિંહ જીવુભા રાઠોડ। ગૌ સેવા દાન એ જ શ્રેષ્ઠ દાન।